કેમ છો મિત્રો? આશા કરું છું કે તમે બધા સ્વસ્થ જ હશો. તો આજે આપણે આપણા ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનનો પાર્ટ 7 જે છે જોવા જવાના છીએ. તો અત્યાર સુધી આપણે જે જોઈ ગયા છીએ બરાબર, પાર્ટ 6ની અંદર 6 સુધી આપણે જે જોઈ ગયા છીએ એ શું છે? મેઝરમેન્ટના બે પ્રકાર જોઈ ગયા છીએ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ ગયા છીએ, એબ્સોલ્યુટ અને સેકન્ડરી, બરાબર છે? સેકન્ડરીની અંદર ત્રણ પ્રકાર આપણે જોઈ ગયા છીએ. કોઈ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કામ કેવી રીતે કરે છે, બરાબર છે, એ આપણે જોયું, બરાબર છે, કે ભાઈ એને શું જરૂરી છે કામ કરવા માટે. આ ત્રણ ટોર્ક જરૂરી છે, દરેક ટોર્ક આપણે વ્યવસ્થિત જોયું છે, બરાબર છે. આજે આપણે શું જોવાના છીએ? તો કે આજે આપણે જે જોશું એ છે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ. એટલે કે મેઝરમેન્ટની અંદર કેવા કેવા ટર્મ્સ જે છે એ વાપરવામાં આવે છે, બરાબર છે. એટલે ટર્મ્સ એટલે શું? તો કે આપણે સમજી લો કે કોઈ સાધન છે, બરાબર, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેની રેન્જ કેટલી છે, બરાબર છે, રેન્જ કેટલી છે, પછી એની એક્યુરેસી કેટલી છે, બરાબર છે, એક્યુરેસી કેટલી છે, પછી એનું પ્રિસિઝન કેટલું છે, બરાબર છે. તો પછી તો ટૂંકમાં આવા બધા જે આપણે ટર્મ્સ જે છે, બરાબર છે, આવા બધા જે પદો છે, રેન્જ, એક્યુરેસી, પ્રિસિઝન, એ બધા જે ટર્મ્સ અથવા તો પદો જે છે એ આપણે આજે જોવાના છે, બરાબર. ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ એ આજે આપણે જોવાના છીએ. તો શરૂ કરીએ, બરાબર. ઓકે, તો આપણે ડેમ્પિંગ ટોર્ક જોઈ ગયા હતા. શા માટે ડેમ્પિંગ ટોર્કની જરૂર છે? તો કે ઓસિલેશન્સ જે છે પોઇન્ટરના એને ડેમ્પ એટલે કે દબાવવા માટે, એટલે ઘટાડવા માટે. ડેમ્પિંગ ટોર્ક જે છે એ ક્યારે અસ્તિત્વમાં હોય છે? તો કે જ્યારે પોઇન્ટર મોશન કરતું હોય છે ત્યારે જ. એટલા માટે આપણે કહીએ છીએ કે ડેમ્પિંગ ટોર્ક જે છે એ પોઇન્ટરના કોણીય વેગના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. એટલે કે સમયની સાથે એના ખૂણામાં કેટલો ફેરફાર થયો છે, બરાબર છે, એના સમપ્રમાણમાં કોણ હોય છે? આપણું ડેમ્પિંગ ટોર્ક હોય છે, બરાબર છે. જેવું પોઇન્ટર સ્થિર થઈ જશે કે તરત જ ડેમ્પિંગ ટોર્ક પણ શું થઈ જશે? ઝીરો, બરાબર છે. આ મહત્ત્વની વાત છે. ચાલો આગળ વધીએ આપણે. તો આ પણ આપણે જોયું હતું, બરાબર છે, કે કેવી રીતે જે છે ડેમ્પિંગ ટોર્ક ન હોય તો પોઇન્ટર જે છે એ એવી રીતના થોડુંક આગળ જશે, પોતાના ફાઇનલ વેલ્યુથી ફરી પાછું ઓછું થશે, પોતાના ફાઇનલ વેલ્યુથી ફરી પાછું પોતાના ફાઇનલ વેલ્યુથી વધું, ઓછું, વધુ, ઓછું, વધુ, ઓછું, એવી રીતના ઓસિલેશન કરીને છેવટે ફાઇનલ વેલ્યુ પર આવશે, બરાબર છે. તો આ જે છે, બરાબર, જે આપણને આ કર્વ દેખાડે છે, આ એ અંડર ડેમ્પ જેના માટે લખેલું છે, બરાબર, એ ક્યારે હશે? તો કે જ્યારે ડેમ્પિંગ ટોર્ક નહીં હોય ત્યારે, બરાબર. અને ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે કેટલો સેટલિંગ ટાઈમ છે, સેટલિંગ ટાઈમ અથવા તો રિસ્પોન્સ ટાઈમ, કે ક્યારે આપણને ફાઇનલ વેલ્યુ પર પોઇન્ટર મળશે, બરાબર છે. પછી જો આપણે વધારે પડતું આપણે ડેમ્પિંગ ટોર્ક અંદર આપી દઈએ તો પણ આપણને ખબર છે કે જે સેટલિંગ ટાઈમ છે તો ક્યાંય વધારે મળશે, બરાબર છે. એના કરતાં તો એ ન હોય ડેમ્પિંગ ટોર્ક તો જ સારું, બરાબર. તો ઓવર ડેમ્પ પણ ન ચાલે, આપણને જોઈએ ક્રિટિકલી ડેમ્પ જોઈએ, બરાબર. આ ક્રિટિકલી ડેમ્પ એટલે ન ઓછું ન વધારે, બરાબર છે, તો જ આપણને શું મળશે, જે રિસ્પોન્સ ટાઈમ છે આપણને ઓછો મળશે, એટલે કે ફટાફટ આપણને ફાઇનલ વેલ્યુ મળી જશે. ચાલો તો કઈ કઈ રીતે આપણે ઉત્પન્ન કરતા હતા એ પણ જોયું હતું, બરાબર છે. એડી કરંટ ડેમ્પિંગ, ફ્લુઇડ ફ્રિક્શન ડેમ્પિંગ અને એર ફ્રિક્શન ડેમ્પિંગ. હવે જોઈએ છે ટર્મ્સ રિલેટેડ ટુ મેઝરમેન્ટ. સૌથી પહેલું ટર્મ જે છે એ છે રેન્જ, બરાબર છે. સૌથી પહેલી ટર્મ કઈ છે? રેન્જ. રેન્જ એટલે કે કોઈપણ ઇન્સ્ટ્રુમેન્ટ મિનિમમથી લઈને મેક્સિમમ કેટલી વેલ્યુ સુધી માપી શકે છે, કોઈપણ ક્વોન્ટિટી જે છે એ મિનિમમથી લઈને મેક્સિમમ કેટલે સુધી માપી શકે છે, તો એ શું થાય? એની રેન્જ થાય, બરાબર છે. જેમ કે અહીંયા જુઓ, અહીંયા આપણને એમીટર આપેલું છે, બરાબર છે. તો અહીંયા આપણને એમીટરના સ્કેલ ઉપર શું દેખાય છે? મિનિમમ 0, મેક્સિમમ શું દેખાય છે આપણને? 100. તો એ હિસાબે એમીટરની રેન્જ શું થઈ કહેવાય? 0 to 100 એમ્પિયર. આ વોલ્ટમીટર છે, બરાબર છે. આ શું છે? વોલ્ટમીટર છે. તો વોલ્ટમીટરમાં જે મિનિમમ જે છે આપણને શું જોવા મળે છે સ્કેલ ઉપર? 0. અને મેક્સિમમ શું છે? 300 વોલ્ટ. તો એ હિસાબે આ વોલ્ટમીટર છે એની રેન્જ શું થઈ કહેવાય? 0 to 300 વોલ્ટ, બરાબર. એટલે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, જે પણ ચોક્કસ રાશિ માપતું હોય, બરાબર, એ મિનિમમથી લઈને મેક્સિમમ કેટલે સુધી માપી શકે છે, તો એ શું થાય? આપણી રેન્જ થાય. હવે જુઓ,
હવે અહીંયા તો ચાલો ઝીરોથી શરૂ થાય છે, પણ અમુક વોલ્ટમીટર તમે જોયા હશે બરાબર, કે જેનામાં માઇનસ પણ લખેલું હોય છે, જેમ કે સમજી લો કે કોઈ વોલ્ટમીટર જે છે એની સ્કેલ છે આ, બરાબર છે. આ શું છે, અહીંયા ઝીરો છે, અહીંયા શું લખેલું છે માઇનસ 10, અને આ શું છે પ્લસ 10, બરાબર છે. શું છે આ પ્લસ 10, પોઈન્ટર અહીંયા ઝીરો ઉપર છે, બરાબર છે. આ શું છે વોલ્ટમીટર છે, તો આ વોલ્ટમીટર છે બરાબર. તો આ વોલ્ટમીટરની રેન્જ શું થશે બોલો, આ વોલ્ટમીટરની રેન્જ શું થશે, તો એક્ઝેક્ટલી બરાબર મિનિમમ કેટલું માપી શકે છે, બરાબર છે. અહીંયા ઝીરો ભલે હોય, આપણે ઝીરોથી નથી લેવાનું, પણ ક્યાંથી લેવાનું છે, મિનિમમથી લેવાનું છે. મિનિમમ કેટલું માપી શકે છે, માઇનસ 10 વોલ્ટ. મેક્સિમમ કેટલું માપી શકે છે, પ્લસ 10 વોલ્ટ. તો આ જે બનાવ્યું છે મેં બરાબર વોલ્ટમીટર, એની રેન્જ શું કહેવાય, માઇનસ 10 વોલ્ટથી, માઇનસ 10 વોલ્ટથી કેટલી, પ્લસ 10 વોલ્ટ, એક્ઝેક્ટલી બરાબર. માઇનસ 10 વોલ્ટથી પ્લસ 10 વોલ્ટ એની રેન્જ કહેવાય, બરાબર છે. તો આ આપણે સમજવાનું છે, બરાબર છે. હવે જો અહીંયા મેં બે અલગ અલગ જે મીટર છે બરાબર એ મૂકેલા છે, આનો તમારે જવાબ આપવાનો છે. હવે જવાબ તમે ક્યાં આપશો, તો કે કોમેન્ટમાં તમે આનો જવાબ આપશો, બરાબર છે. કોમેન્ટની અંદર આનો જવાબ તમારે આપવાનો છે, બરાબર. એટલે મને ખબર પડે કે કેટલા લોકો જે છે એ આ વિડીયો જે છે એ આખો જોવે છે, બરાબર છે. નહીતર તો અમુક તો શરૂઆતમાં જ બસ જોઈને ચાલ્યા જાય, બરાબર. તો તમારા માટે છે આ, બરાબર. તો આ જે છે એ તમારે કહેવાનું છે. આ શું છે, એ એ મીટર છે, બરાબર. અહીંયા આગળ લખેલું છે શું છે, માઇક્રો, એટલે કે માઇક્રો એટલે કે 10^-6, એટલે કે એટલો નાનો એમ્પિયર પણ જે છે આ મીટર માપી શકે છે, બરાબર છે. માઇક્રો એમ્પિયર એટલા માટે શું છે, આ છે તો એ મીટર જ છે, બરાબર છે. તો એ મીટર પણ આ કેટલે સુધી માપી શકે છે, માઇક્રો લેવલ સુધી પણ કરંટ માપી શકે છે. એટલે આ શું કહેવાશે, માઇક્રો એમીટર, બરાબર છે. પછી બીજું શું આપેલું છે તમને, એ જે છે છે વોટમીટર છે, બરાબર. વોટમીટર, આ બેની રેન્જ તમારે જે છે કમેન્ટમાં લખવાની છે. ચાલો આગળ વધીએ. હવે આવે છે ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ વેલ્યુ, ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ વેલ્યુ, એક્ઝેક્ટલી. હવે આનો અર્થ શું છે, તો જુઓ ટ્રુ વેલ્યુ શું થશે, તો કે જે સમજી લો કે આપણે કરંટ માપવો છે, બરાબર છે. ટ્રુ વેલ્યુ એટલે શું, તો કે કોઈ પણ ક્વોન્ટિટી છે બરાબર એ એક્ચ્યુઅલ કેટલી છે, બરાબર છે. એક્ચ્યુઅલ કેટલી છે એટલે કે સર્કિટમાં કેટલી વહે છે. સમજી લો, ફોર એક્ઝામ્પલ આપણે કરંટ માપવો છે, કોઈ સર્કિટની અંદર વહેતો કરંટ માપવો છે, તો એ સર્કિટની અંદર ખરેખર કરંટ કેટલો વહે છે, તો કે ભાઈ 4 એમ્પિયર વહે છે, બરાબર. તો એ શું થશે આપણી ટ્રુ વેલ્યુ, એટલે કે એક્ચ્યુઅલ વેલ્યુ ટુ બી, એક્ચ્યુઅલ વેલ્યુ ટુ બી મેઝર્ડ, એટલે કે સર્કિટ જે છે આપણી, બરાબર છે, એની અંદર એ ક્વોન્ટિટી કેટલી છે. જેમ કે આપણે તો અહીંયા કરંટ માપીએ છીએ, તો સર્કિટની અંદર કરંટ કેટલો છે, તો કે ભાઈ 4 એમ્પિયરનો કરંટ છે, બરાબર છે. અહીંયા જો 4 એમ્પિયર, કોઈ બહાર એક્સટર્નલ સર્કિટ છે, બરાબર છે, તો એ એક્સટર્નલ સર્કિટમાંથી શું આવે છે, કરંટ આપણને અહીંયા અંદર પ્રવેશતો દેખાય છે. તો એ એક્ચ્યુઅલ વેલ્યુ કેટલી છે, 4 એમ્પિયર છે. આ કરંટ છે, વોલ્ટેજ પણ હોઈ શકે, બરાબર છે. તો સમજી લો આ વોલ્ટેજ છે, વોલ્ટેજ માપવો છે, બરાબર. તો આ વોલ્ટેજ એકચ્યુઅલી કેટલો છે, તો કે કયો ભાઈ આ 10 વોલ્ટ છે, બરાબર, 10 વોલ્ટ છે. તો આ એક્ચ્યુઅલ વેલ્યુ છે, જે સર્કિટની અંદર ખરેખર પ્રેઝન્ટ છે, બરાબર છે. તો આ જે છે એ ટ્રુ વેલ્યુ છે. અને ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે શું, તો કે જે મીટર દ્વારા દર્શાવવામાં આવે છે એ, બરાબર છે. આપણે અહીંયા કરંટ માપીએ છીએ, તો કરંટ કોના વડે દર્શાવવામાં આવશે, આપણે કરંટ માપીએ છીએ, બરાબર. તો કરંટ જે છે કોના વડે દર્શાવવામાં આવશે, એ મીટર દ્વારા. તો અહીં એ મીટર દ્વારા કેટલો દર્શાવાય છે કરંટ, તો કે 3.9 એમ્પિયર, બરાબર છે. હવે આ એરર છે, બરાબર. ખરેખર એક્ચ્યુઅલ વેલ્યુ તો 4 એમ્પિયર છે, એટલે કે ટ્રુ વેલ્યુ તો 4 એમ્પિયર છે, પણ મેઝર્ડ અથવા તો ઇન્ડિકેટેડ, બરાબર. આ એમ શું બતાડે છે, આ નીચે એ સફિક્સમાં જે એમ છે ને, એમ એટલે મેઝર્ડ, બરાબર. જે અહીંયા લખેલું છે, ઇટ ઇઝ ધ વેલ્યુ મેઝર્ડ બાય, બરાબર છે. ઇટ ઇઝ ધ વેલ્યુ મેઝર્ડ બાય ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે. એટલે કે જે ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપવામાં આવેલી વેલ્યુ છે એ. તો અહીંયા કઈ માપવામાં આવેલી છે, તો કે 3.9 એમ્પિયર, બરાબર. એમ એટલે મેઝર્ડ, અને અહીંયા ટી એટલે ટ્રુ વેલ્યુ, બરાબર. તો આ સમજવાનું છે, બરાબર છે. હવે જો આ જે છે આ તો સિમ્પલ વાત થઈ, બરાબર છે. મગજમાં એટલું રાખવાનું, ટ્રુ વેલ્યુ એટલે જે ખરેખર સર્કિટમાં છે, બરાબર છે. જે સર્કિટની અંદર એક્ચ્યુઅલ વેલ્યુ છે એ, બરાબર છે. અને ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે શું, તો કે ઇન્ડિકેટેડ વેલ્યુ એટલે જે મીટર દ્વારા, કોઈ પણ મીટર હોઈ શકે, આપણે કરંટ માપીએ છીએ તો એ મીટર છે, વોલ્ટેજ માપવાના હશે તો વોલ્ટમીટર થશે. તો મીટર દ્વારા જે માપવામાં આવેલી છે, મીટર દ્વારા જે મેઝર કરવામાં આવેલી છે, એ વેલ્યુ એટલે ઇન્ડિકેટેડ વેલ્યુ, અથવા તો તમે એને મેઝર્ડ વેલ્યુ પણ કહી શકો. એટલે જો અહીંયા લખેલું છે, ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ મેઝર્ડ વેલ્યુ, બરાબર છે.
હવે જો અહીંયા તમને દેખાય છે કે ભાઈ ખરેખર તો 4 એમ્પિયર છે પણ બતાવે 3.9 છે, શું કામ? તો કે અલગ અલગ પ્રકારની એરરના કારણે આવું થાય. એરર આપણે જે છે આગળ શીખશું, કેટલા કેટલા પ્રકારની એરર હોય છે, ગ્રોસ એરર, સિસ્ટમેટિક એરર, બરાબર છે? તો આવી અલગ અલગ એરર આપણે આગળ શીખશું તો ખબર પડશે, બરાબર. તો હવે જે છે એ આ બે સમજાઈ ગયું, બરાબર, ટ્રુ વેલ્યુ અને ઇન્ડિકેટેડ વેલ્યુ, બરાબર છે. હવે અહીંયા જે છે થોડીક એરર રહી ગઈ છે, બરાબર છે. કેટલી એરર રહી ગઈ છે? 0.1 એમ્પિયરની, બરાબર છે. તો એ એરર આપણે કરેક્ટ કરવી પડશે, એટલા માટે આવે છે કરેક્શન, બરાબર છે. એટલા માટે શું આવે છે? કરેક્શન. હવે જો એરર કેટલી છે, જો આપણને જે છે ને ખરેખર જે છે ટ્રુ વેલ્યુ કેટલી છે, તો કે ટ્રુ વેલ્યુ જે છે એ છે 4 એમ્પિયર, અને મેઝર્ડ વેલ્યુ કેટલી છે? મેઝર્ડ એ છે 3.9. હવે મને તો 4 જોઈએ છે ને, મને તો કેટલી જોઈએ છે? 4 જોઈએ છે, પણ મીટરે મને કેટલી આપી? 3.9. તો એરર કેટલી રહી? એરર રહી -0.1ની. એટલે કે ખરેખર જે સર્કિટની અંદર વેલ્યુ છે એનાથી મેઝર્ડ વેલ્યુ કેટલી ઓછી છે? તો કે 0.1 એમ્પિયર જેટલી. એટલે એરરનું સૂત્ર જ છે, તો કે મેઝર્ડ માઇનસ ટ્રુ વેલ્યુ એટલે એરર. આ આપણે યાદ રાખવાનું છે, મેઝર્ડ માઇનસ ટ્રુ વેલ્યુ એટલે એરર. તો કરેક્શન શું થશે? તો કે એરરનું માઇનસ એટલે કરેક્શન, બરાબર છે. એરર કેટલી છે? જો મેઝર્ડ આપણું કેટલું આવ્યું? 3.9. ટ્રુ વેલ્યુ કેટલી છે? 4. તો જવાબ શું આવ્યો આપણો? -0.1 એમ્પિયર. હવે કરેક્શન એટલે શું? તો કે માઇનસ ઓફ એરર, એટલે કે એરરનું પણ નેગેટિવ. એરર આપણી -0.1 છે, એનું પણ માઇનસ એટલે +0.1 એમ્પિયર. હવે આ કરેક્શન સૂચવે શું છે? કરેક્શનનો અર્થ એ છે કે જો તમારે ટ્રુ વેલ્યુ મેળવવી હોય તો તમારે મેઝર્ડ વેલ્યુ જે છે એની અંદર આ કરેક્શન જે છે એ એડ કરી નાખો. કરેક્શન શું કરી નાખો? એડ કરી નાખો, બરાબર છે. શા માટે? ટ્રુ વેલ્યુ મેળવવા માટે, બરાબર છે. એટલે મારી મેઝર્ડ વેલ્યુ તો 3.9 છે, તો કરેક્શન મારું કેટલું છે? કરેક્શન મારે એડ કરવાનું છે, તો કરેક્શન મારું કેટલું છે? +0.1 એમ્પિયર. એટલે જે મને મળશે શું મળશે? 4. 4 શું છે? આપણી ટ્રુ વેલ્યુ છે, બરાબર છે. તો આ જે છે કરેક્શનનું મહત્વ છે, બરાબર. હંમેશા યાદ રાખવાનું, એરર એટલે શું? તો કે મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ, બરાબર છે. મેઝર્ડ વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ. કરેક્શન એટલે શું? તો કે એરર જે છે એનું માઇનસ, નેગેટિવ ઓફ એરર, એરરનું પણ માઇનસ, બરાબર. એટલે એ હિસાબે આપણને જે કરેક્શન મળશે એ આપણે મેઝર્ડ વેલ્યુમાં જો ઉમેરશું, બરાબર, કરેક્શનને આપણે મેઝર્ડ વેલ્યુમાં ઉમેરશું તો આપણને શું મળશે? ટ્રુ વેલ્યુ આપણને મળશે, બરાબર છે. તો કરેક્શન જે છે એ માટે આ યાદ રાખવાનું છે, બરાબર છે. ચલો આગળ વધશું આપણે. કરેક્શન પછી આવે છે સેન્સિટિવિટી. સેન્સિટિવિટી એટલે શું? તો કે સિમ્પલ છે, સેન્સિટિવિટી એટલે આ રેશિયો થશે ચેન્જ ઇન આઉટપુટ અપોન ચેન્જ ઇન ઇનપુટ. એટલે કે ઇનપુટમાં થયેલા ફેરફારથી આઉટપુટમાં કેટલો ફેરફાર થાય છે એ એટલે સેન્સિટિવિટી. હવે જો સમજો, આપણે અહીંયા જે છે ને એ આપણે ઉદાહરણથી જ સમજીએ, બરાબર છે. સમજી લો કે આ છે, અહીંયા હું લખું છું ઇનપુટ, બરાબર. આ છે સાધન એ, સાધન એ, બરાબર, એનું ઇનપુટ અને એનું આઉટપુટ. હવે જો સાધન એનું ઇનપુટ 1 છે ત્યારે આઉટપુટ 10 છે, સાધન એનું ઇનપુટ 2 છે ત્યારે એનું આઉટપુટ કેટલું છે? તો કે સમજી લો ભાઈ આપણું એનું છે 20 છે. સાધન એ જ છે એનું ઇનપુટ જ્યારે 3 આપું છું, કોઈ પણ 3 એટલે કોઈ પણ, સમજી લો એમ, 3 એમ એટલે કોઈ પણ એક ક્વોન્ટિટી, સમજી લો ને આપણે સમજવા માટે, બરાબર. તો એનું કેટલું થાય છે? 30 થાય છે, બરાબર, આઉટપુટ. હવે એક આવે છે સાધન બી, સાધન બી, એનું અહીંયા ઇનપુટ લઉં છું, એનું અહીંયા આઉટપુટ લઉં છું. એના ઇનપુટ 1 માટે આઉટપુટ તો 10 જ છે, એનું ઇનપુટ 2 લઉં છું તો આઉટપુટ મારું થશે 50, અને એનું 3 લઉં છું તો આઉટપુટ અહીંયા મારું થાય છે 90. ઓકે, તો હવે સમજો ચેન્જ ઇન ઇનપુટથી આઉટપુટમાં કેટલો ચેન્જ થયો છે, બરાબર. હવે જો અહીંયા ઇનપુટ 1થી 2 થાય છે ને તો આઉટપુટમાં કેટલો ફેરફાર થાય છે? 10 થી 20, એટલે કે 20 - 10 શું થયો? આઉટપુટમાં ફેરફાર થયો, બરાબર છે. 10 માંથી 20 થયો, છેદમાં ચેન્જ ઇન ઇનપુટ. એટલે કે હંમેશા આવી રીતના લેવાનું, અંતિમ માઇનસ અંતિમ વેલ્યુ માઇનસ પ્રારંભિક વેલ્યુ, બરાબર છે. આઉટપુટમાં ચેન્જ શું થયો? તો કે આઉટપુટની અંતિમ વેલ્યુ
माइनस आउटपुट की प्रारंभिक वेल्यू, इनपुट में केटलो चेन्ज थयो तो कि इनपुट की अंतिम वेल्यू माइनस इनपुट की प्रारंभिक वेल्यू। तो अँ शू तमारो जवाब तो कि दस छेद में एक एट्ले कि दस बराबर। तो आ ए साधन की सेंसिटिविटी के थी दस बराबर है। हवे आपणे बी साधन की सेंसिटिविटी काटी बराबर है, बी साधन की सेंसिटिविटी काटी बराबर। तो जो बी साधन की सेंसिटिविटी केवी रीते मळशे तो कि इनपुट में तो फेरफार एटलो ज थाय छे जेटलो एमां थाय छे बराबर, एक में बे थाय छे एटले इनपुटनी फाइनल वेल्यू एटले कि अंतिम वेल्यू माइनस प्रारंभिक वेल्यू ए तो एज आवशे। आउटपुट में शूँ थाय छे तो जो आउटपुट में जे आउटपुटनी अंतिम वेल्यू माइनस आउटपुटनी प्रारंभिक वेल्यू केटली आवे छे अहींया 50 माथी 10 जाय एटले 40 छेद में एक एट्ले आवशे 40। एनो अर्थ शू थयो ए करता बीनी सेंसिटिविटी केटला गणी छे, चार गणी छे, एनी 10 छे तो बीनी 40 छे। पण आनो अर्थ शू थयो आ तो आपणे चलो गणितनी रीते आपणे आ जाणी लीधुं, पण खरेखर एनो अर्थ शू छे तो खरेखर एनो जो अर्थ तमारे जोवो होय तो ए छे के समझी लो कि आउटपुटनी अंदर बेमां सरखो चेन्ज थाय छे, ए साधनमां अने बी साधनमां सरखो ज चेन्ज थाय छे, एकमांथी बे थाय छे बे, पण ए साधननो आउटपुट जे छे ए ओछो चेन्ज थाय छे એટલે કે 10માંથી 20 થાય છે, જ્યારે બી સાધનનો આઉટપુટ જે છે એ વધારે ચેન્જ થાય છે એટલે એ સેન્સિટિવિટી એની વધારે છે, કોની બીની બરાબર છે, બીની સેન્સિટિવિટી કેટલી છે વધારે છે બરાબર છે એમ આપણે કહી શકીએ બરાબર છે। તો આ આપણે સમજવાનું છે કે સમાન ઇનપુટની અંદર થતા સમાન ફેરફાર માટે એ કરતાં બીની અંદર વધારે ફેરફાર થાય છે, બી થોડોક વધારે સેન્સિટિવ છે બરાબર છે, બી થોડો વધારે સેન્સિટિવ છે। चलो पची आवे छे रिपीटेबिलिटी, कोईपण साधन की रिपीटेबिलिटी एटले शू तो कि जो ज्यारे रिपीटेबिलिटी माटे आपणे एम कही सकीए कि क्लोजनेस बिट्वीन मेजर्ड वेल्यू फॉर सेम इनपुट बराबर छे, एटले कि जो हूँ इनपुट जे छे मारू शू राखू छू, इनपुट तो हूँ फिक्स ज राखू छू, इनपुट मारू अहीं शू छे फिक्स छे, इनपुट मारू फिक्स छे। हवे हूँ करूँ शू छू जोई लो કે એ ઇનપુટની મદદથી હું અલગ અલગ શું કરું છું, જો સાધન એક જ છે બરાબર છે, સાધન જે છે એ એક જ છે મારું બરાબર છે, પણ હવે થાય છે શું તો કે હું સેમ પ્રોસિજર જે છે, સેમ પ્રોસિજર એટલે એક જ પદ્ધતિથી હું શું કરું છું, ઇનપુટ ફિક્સ રાખું છું પણ ફરી ફરી વખત શું હું શું લઉં છું, ફરી ફરી વખત હું શું કહેવાય કે રીડિંગ લઉં છું, ઇનપુટ ફિક્સ રાખું છું પણ રીડિંગ હું ફરી ફરી વખત લઉં છું, એક વખત મેં એ જ ઇનપુટ આપ્યું ફરી ઇનપુટ કાઢી લીધું, ફરી ઇનપુટ આપું છું ફરી ઇનપુટ કાઢી લઉં છું, ફરી ઇનપુટ આપું છું ફરી ઇનપુટ કાઢી લઉં છું, પણ ઇનપુટ હું ફિક્સ રાખું છું, 10 એટલે 10 બદલાવતો નથી। તો હવે રિપીટેબિલિટી કોને કહેવાય તો કે જો હું સાધન જે છે એ સાધનને જ્યારે હું અલગ અલગ ફરી ફરી વખત ઇનપુટ આપું છું, ફરી ફરી વખત હું ફિક્સ ઇનપુટ આપું છું, તો એ એક જ પ્રકારની પ્રોસેસથી જો હું આપતો હોઉં, એક જ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટને જો હું આપતો હોઉં બરાબર છે, એક જ પ્રકારનો ઓબ્ઝર્વર એટલે કે જે વ્યક્તિ છે જે એવી રીતના રીડિંગ લે છે બરાબર, એ પણ એક જ રાખતો હોઉં, એક જ પ્રકારના પર્યાવરણ અથવા તો એન્વાયરમેન્ટની અંદર જે છે હું આ રીડિંગ લેતો હોઉં અને લોકેશન પણ એક જ છે એ જ લોકેશન બરાબર છે, તો જો આ મેઝર્ડ વેલ્યુ એ એકને એક આવે બરાબર છે તો એમ કહેવાય કે સાધન કેવું છે, સાધનની રિપીટેબિલિટી સારી છે બરાબર છે। ફરીથી સમજો, થોડું કન્ફ્યુઝિંગ લાગશે બરાબર છે, હું ઇનપુટ ફિક્સ રાખું છું બરાબર છે, પણ કરું શું છું મલ્ટિપલ ટાઈમ એટલે કે ઘણી વખત જે છે ને હું રીડિંગ લઉં છું, એ ફિક્સ ઇનપુટ માટે, ફિક્સ ઇનપુટ માટે હું ઘણી વખત જે છે રીડિંગ લઉં છું, ઇનપુટ મારો ફિક્સ છે પણ રીડિંગ જે છે હું ઘણી વખત લઉં છું। તો આ ઘણી વખત રીડિંગ લેતી વખતે હું શું કરું છું તો કે એક જ પ્રકારની પદ્ધતિ વાપરું છું, એક જ પ્રકારનું વાતાવરણ જે છે બરાબર, જેમ કે સમજી લો 25 ડિગ્રીનું તાપમાન છે તો 25 ડિગ્રીનું તાપમાન જ હું જે છે એનામાં જ હું કરું છું, લોકેશન તો કે હું એ પણ એક જ રાખું છું, જેમ કે સમજી લો કે એક જ લેબોરેટરીની અંદર જે હું કરું છું બરાબર, એક જ લેબ છે તો એ જ લેબની અંદર હું કરું છું, ઓબ્ઝર્વર તો સમજી લો હું જ ઓબ્ઝર્વર છું, હું જ ઓબ્ઝર્વર છું અને હું જ મલ્ટિપલ એટલે કે ઘણી વખત રીડિંગ લઉં છું ફિક્સ ઇનપુટ માટે, એક જ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરું છું, બદલાવતો પણ નથી અને પ્રોસેસ પણ સેમ છે। હવે આવા સમયે બરાબર જો મેઝર્ડ વેલ્યુ બરાબર એ એમ સમજી લો તમારી આવી રીતની આવે છે બરાબર છે, તમે ફિક્સ ઇનપુટ શું રાખ્યું છે, તમે ફિક્સ ઇનપુટ રાખ્યું છે 10, અને આવા સમયે
તમારો મેઝર્ડ વેલ્યુ જે છે એવી રીતના આવે, 11, 11.2, પછી ફરી પાછું 11.1, 10.9. તો આવી રીતના જે છે એ તમારા શું આવે, મેઝર્ડ વેલ્યુ આવે. એટલે મેઝર્ડ વેલ્યુ જો એકદમ નજીક નજીક છે, બરાબર છે, લગભગ એમ કહી શકો કે તમે 11ની નજીક છે, તો શું કહેવાય, તો કે આ સાધનની રિપીટેબિલિટી શું છે, બહુ સારી છે. પણ જો આવું ન આવે, બરાબર છે, સમજી લો અહીંયા 11 આવ્યો, તો અહીંયા તમારો શું આવ્યો, તો અહીંયા તમારો સમજી લો કે અહીંયા 20 આવી ગયો, બરાબર, 20 આવ્યો. પછી અહીંયા કેટલો આવ્યો, તો કે અહીંયા 31 આવ્યો. અહીંયા કેટલો આવ્યો, તો કે અહીંયા સમજી લો 100 આવી ગયો, બરાબર. તો આ નજીક નજીક છે, આ મેઝર્ડ વેલ્યુ નજીક નજીક હોવી જોઈએ, બરાબર. મેઝર્ડ વેલ્યુ એકબીજાની નજીક હોવી જોઈએ તો જ રિપીટેબિલિટી સારી કહેવાય, બરાબર છે. તો આ એવી રીતનું છે, બરાબર. તો આવી રીતે આપણે એને સમજી શકીએ છીએ. ચાલો આગળ. પછી આવે છે રિપ્રોડ્યુસેબિલિટી. હવે આની અંદર શું થાય છે, તો કે ઇનપુટ મારું ફિક્સ છે, જો લખેલું છે સેમ ઇનપુટ, બરાબર, ઇનપુટ મારું ફિક્સ છે. એટલે કે ઇનપુટ મારું કેટલું છે, ઇનપુટ ફિક્સ ઇનપુટ, તો હું અહીંયા 10 જ લઉં છું, બરાબર, ફિક્સ ઇનપુટ છે. હવે શું થાય છે, તો કે રિપીટેબિલિટીમાં શું હતું, બધું સરખું હતું, સેમ એન્વાયરમેન્ટ, સેમ લોકેશન, વન ઓબ્ઝર્વર, વન ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા બધું અલગ અલગ હશે, બરાબર છે. અહીંયા બધું જ અલગ અલગ હશે, બધું અલગ અલગ હશે, અલગ અલગ પ્રકારની પ્રોસેસ, બરાબર, કે જે મારે માપવી છે, જે ક્વોન્ટિટી, સમજી લો કરંટ માપવો છે આ સાધનની મદદથી, બરાબર. તો પ્રોસેસ જે હું અપનાવીશ, જે પદ્ધતિ અપનાવીશ એ અલગ હશે, અલગ વાતાવરણ હશે. ક્યારેક હું 25 ડિગ્રીમાં કરીશ, ક્યારેક હું 30 ડિગ્રીમાં કરીશ, બરાબર છે. તો આવી રીતનું હશે. પછી અલગ અલગ સ્થળ ઉપર, ક્યારેક મારી લેબમાં કરીશ, ક્યારેક મારા ઘરમાં કરીશ, હાઉસમાં કરીશ, બરાબર, ક્યારેક ફરી બીજી જગ્યાએ કરીશ, કોઈક ત્રીજી જગ્યાએ. પછી મેની ઓબ્ઝર્વર, બરાબર, હું તો હઈશ જ, પણ મારા સિવાય બીજા 4-5 જણાને પણ હું કહીશ કે ભાઈ જુઓ તો કેવી રીતના થાય છે, બરાબર છે, કેવી રીતનું ઓબ્ઝર્વેશન આવે છે. અને મેની ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર છે, મેની ઇન્સ્ટ્રુમેન્ટ આ મહત્ત્વનું છે, કારણ કે એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી નહીં પણ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે શું કરીએ છીએ, માપીએ છીએ, બરાબર છે, ક્વોન્ટિટીને. અને આવા સમયે જો મેઝર્ડ વેલ્યુ જે છે, આવા સમયે મેઝર્ડ વેલ્યુ જે છે, બરાબર, જો નજીક નજીક આવે, બરાબર, નજીક નજીક આવે, તો આપણે શું કહી શકીએ છીએ, તો આપણે એમ કહી શકીએ છીએ કે આ જે સાધનો છે બધા, બરાબર, આ સાધનો છે એની શું છે, રિપ્રોડ્યુસેબિલિટી શું છે, બહુ જ સારી છે. પણ જો અલગ અલગ આવે, તો ક્યારેક 11 આવે, ક્યારેક 30 આવે, ક્યારેક 50 આવે, ક્યારેક તો સમૂર્ગું 0.1 આવે, તો આનામાં આપણે એમ કહી શકીએ છીએ કે આની રિપ્રોડ્યુસેબિલિટી સારી નથી. જ્યારે શરૂઆતમાં શું કહી શકીએ છીએ, એની રિપ્રોડ્યુસેબિલિટી સારી છે, બરાબર છે. તો મહત્ત્વની વાત છે કે ક્લોઝનેસ બિટવીન મેઝર્ડ વેલ્યુ હોવી જોઈએ, જે આપણે માપ્યું છે એની વચ્ચે જે છે એ નજીકતા હોવી જોઈએ, ક્લોઝનેસ હોવી જોઈએ, બરાબર, તો રિપ્રોડ્યુસેબિલિટી અને રિપીટેબિલિટીનો કંઈક અર્થ છે, બરાબર છે. તો મહત્ત્વની વાત એ છે, ખાલી એટલું યાદ રાખવાનું છે, રિપીટેબિલિટીમાં બધું એક જ છે, જ્યારે રિપ્રોડ્યુસેબિલિટી માટે બધું અલગ છે, બરાબર છે. હવે આવે છે એક્યુરેસી અને પ્રિસિઝન. તો આ જે છે ને એ આપણે બહુ સારી રીતે આવતા લેક્ચરમાં સમજશું, બરાબર છે, કારણ કે બહુ જ મહત્ત્વનો ટોપિક છે આ એક્યુરેસી એન્ડ પ્રિસિઝન, બરાબર છે. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.